हरिओम विद्यार्थी मित्रों, आज आप कम्प्यूटर गौण भागो विषय अभ्यास करने आगे तास में कम्प्यूटर नो गौण भाग स्पीकर विषय माहिती मेळवी हती। आज आप कम्प्यूटर नो गौण भाग चौथो हार्ड डिस्क। हार्ड एटले सखत अने डिस्क एटले डिस्क। तो जे सखत पदार्थ माथी बनेल छे, हार्ड डिस्क छे એ સખત પદાર્થમાંથી બનેલ છે। તમને બધાને ખબર જ હશે હાર્ડ એટલે સખત થાય છે। હાર્ડ ડિસ્ક છે એ કમ્પ્યુટરનો ગોણ એટલે કે વધારાનો ભાગ છે। હાર્ડ ડિસ્ક છે એ સખત પદાર્થમાંથી બનેલ હોવાથી એ સખત એટલે કે કડક સખત પદાર્થમાંથી બનેલ હોવાથી તેને હાર્ડ ડિસ્ક કહેવામાં આવે છે। હાર્ડ ડિસ્ક છે એના બે પ્રકાર છે, ઇન્ટરનલ હાર્ડ ડિસ્ક અને એક્સટર્નલ હાર્ડ ડિસ્ક। ઇન્ટરનલ એટલે અંદર, એટલે કે એ સીપીયુની અંદર હોય છે। એક્સટર્નલ એટલે બહારની, એટલે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક છે એ સીપીયુ સાથે બહારથી જોડવામાં આવે છે। હાર્ડ ડિસ્કનો ઉપયોગ શું થાય છે? તો કે હાર્ડ ડિસ્કનો ઉપયોગ માહિતીનો સંગ્રહ કરવા માટે થાય છે। હાર્ડ ડિસ્કમાં માહિતીનો સંગ્રહ ખૂબ ઝાઝા પ્રમાણમાં એટલે કે વધારે પ્રમાણમાં થાય છે। હવે આપણે વાત કરીએ હાર્ડ ડિસ્ક। હાર્ડ ડિસ્ક એ કમ્પ્યુટરનો ગોણ એટલે કે વધારાનો ભાગ છે। કમ્પ્યુટરનો ગુણ એટલે કે વધારાનો ભાગ છે। હાર્ડ ડિસ્ક છે એ સખત પદાર્થમાંથી બનેલ હોવાથી તેને હાર્ડ ડિસ્ક કહેવામાં આવે છે। હાર્ડ ડિસ્ક સખત પદાર્થમાંથી બનેલ હોવાથી, સખત એટલે કડક, સખત પદાર્થમાંથી બનેલ હોવાથી તેને હાર્ડ ડિસ્ક કહે છે। હાર્ડ ડિસ્ક છે, હાર્ડ એટલે તમને બધાને મેં કીધું એમ સખત, એટલે હાર્ડ ડિસ્ક સખત પદાર્થમાંથી બનેલ હોવાથી તેને હાર્ડ ડિસ્ક કહે છે। હાર્ડ ડિસ્કના બે પ્રકાર છે। હાર્ડ ડિસ્કના કેટલા પ્રકાર છે? હાર્ડ ડિસ્કના બે પ્રકાર છે। એક હાર્ડ ડિસ્ક છે એ ઇન્ટરનલ હાર્ડ ડિસ્ક અને બીજી છે એક્સટર્નલ। એક છે એ ઇન્ટરનલ હાર્ડ ડિસ્ક અને બીજી છે એક્સટર્નલ। ઇન્ટરનલ હાર્ડ ડિસ્ક છે એ કમ્પ્યુટરની અંદર એટલે કે સીપીયુની અંદર હોય છે, અને એક્સટર્નલ હાર્ડ ડિસ્ક છે એ સીપીયુ સાથે બહારથી જોડવામાં આવે છે। ઇન્ટરનલ હાર્ડ ડિસ્ક એ આંતરિક હાર્ડ ડિસ્ક એટલે કે સીપીયુની અંદર હોય છે,
ઇન્ટરનલ એટલે આંતરિક અને એક્સટર્નલ એટલે બહાર એટલે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક છે એને સીપીયુ સાથે બહારથી જોડવામાં આવે છે
હાર્ડ ડિસ્કના બે પ્રકાર છે, ઇન્ટરનલ હાર્ડ ડિસ્ક અને એક્સટર્નલ હાર્ડ ડિસ્ક. એટલે અહીં જવાબમાં એ બે પ્રકાર. હવે પ્રશ્ન ત્રણ, હાર્ડ ડિસ્ક કેવા પદાર્થમાંથી બનેલ છે? હાર્ડ ડિસ્ક કેવા પદાર્થમાંથી બનેલ છે? તો તમને બધાને ખબર છે હાર્ડ એટલે સખત, તો હાર્ડ ડિસ્ક સખત પદાર્થમાંથી બનેલ છે. વિકલ્પ સી સખત. હવે ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કયા પ્રકારની હાર્ડ ડિસ્ક ને સીપીયુ ની અંદર હોય છે? સીપીયુ ની અંદર કઈ હાર્ડ ડિસ્ક હોય? કઈ હાર્ડ ડિસ્ક સીપીયુ ની અંદર હોય? તો મેં કીધું હતું ઇન્ટરનલ. ઇન્ટરનલ હાર્ડ ડિસ્ક એટલે આંતરિક હાર્ડ ડિસ્ક. તો અહીં જવાબમાં આવશે એ વિકલ્પ ઇન્ટરનલ હાર્ડ ડિસ્ક. હવે પ્રશ્ન પાંચ, નીચેનામાંથી કઈ હાર્ડ ડિસ્ક ને સીપીયુ સાથે બહારથી જોડવામાં આવે? સીપીયુ સાથે બહારથી જોડવામાં આવે તો એ કઈ હોય? બાહ્ય હાર્ડ ડિસ્ક. એને કઈ કહેવાય? એક્સટર્નલ. પ્રશ્ન પાંચ, નીચેનામાંથી કઈ હાર્ડ ડિસ્ક ને સીપીયુ સાથે બહારથી જોડવામાં આવે? કઈ હાર્ડ ડિસ્ક ને? તો કે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક. કઈ? એક્સટર્નલ. પ્રશ્નો એક, વૈકલ્પિક પ્રશ્નો આપણે કર્યા છે પૂરા. હવે આપણે કરવાના છે ખરા ખોટા. હવે આપણે શું કરવાનું છે? ખરા ખોટા. પ્રશ્ન બે, ખરા ખોટા. હાર્ડ ડિસ્ક તો કમ્પ્યુટર નો ગોળ એટલે કે
વધારાનો ભાગ છે, મુખ્ય ભાગ નથી. તો આ સાચું છે તો કે નહીં? આ વિધાન ખોટું છે. તો ચોપડીની નિશાની કરવાની. હાર્ડ ડિસ્ક સખત પદાર્થમાંથી બનેલ છે. પ્રશ્ન બે. હાર્ડ ડિસ્ક સખત પદાર્થમાંથી બનેલ છે. સખત પદાર્થમાંથી કેટલા પ્રકાર છે એમ પહેલા એમ પૂછ્યું કે કેટલા પ્રકાર છે
તો કે હાર્ડ ડિસ્ક ના બે પ્રકાર છે પછી એવું પૂછ્યું ક્યાં ક્યાં તો કે ઇન્ટરનલ હાર્ડ ડિસ્ક અને એક્સટર્નલ હાર્ડ ડિસ્ક તો અહીં જવાબમાં લખવાનું છે હાર્ડ ડિસ્ક ના બે પ્રકાર છે પહેલો પ્રકાર કયો છે ઇન્ટરનલ ઇન્ટરનલ હાર્ડ ડિસ્ક અને બીજો પ્રકાર છે એક્સટર્નલ એક્સટર્નલ હાર્ડ ડિસ્ક હાર્ડ ડિસ્ક ના બે પ્રકાર છે ઇન્ટરનલ હાર્ડ ડિસ્ક અને એક્સટર્નલ હાર્ડ ડિસ્ક હવે પ્રશ્ન બીજો આપણને પૂછ્યો છે કે હાર્ડ ડિસ્ક નો ઉપયોગ જણાવો પ્રશ્ન બે હાર્ડ ડિસ્ક નો ઉપયોગ વિપુલ પ્રમાણમાં એટલે કે વધારે પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરવા માહિતીનો સંગ્રહ કરવા માટે વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરવા માટે થાય છે હાર્ડ ડિસ્ક નો ઉપયોગ ક્યાં થાય તો કે વિપુલ પ્રમાણમાં એટલે કે વધારે પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરવા માટે થાય છે હવે આપણે ત્રીજો પ્રશ્ન લખીએ એક્સટર્નલ હાર્ડ ડિસ્ક ને કયા પ્રકારે જોડીને ઉપયોગમાં લઈ શકાય પ્રશ્ન ત્રણ પેલો આ બીજો અને ત્રીજો અહીં લખું છું આપણે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક ને એટલે કે જે બાહ્ય છે ને એક્સટર્નલ હાર્ડ ડિસ્ક ને કયા પ્રકારે જોડીનો ઉપયોગ કરી શકીએ એક્સટર્નલ એટલે બાહ્ય હાર્ડ ડિસ્ક ને આપણે કઈ રીતે જોઈએ તો કે બાહ્ય એક્સટર્નલ હાર્ડ ડિસ્ક ને સીપીયુ સાથે બહારથી જોડીને ઉપયોગ કરીએ એક્સટર્નલ હાર્ડ ડિસ્ક ને એક્સટર્નલ હાર્ડ ડિસ્ક ને સીપીયુ સાથે બરાબર એક્સટર્નલ હાર્ડ ડિસ્ક નો ઉપયોગ કઈ રીતે કરીએ તો કે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક ને સીપીયુ સાથે બહારથી જોડીને ઉપયોગ કરીએ છીએ અહીં આપણે હાર્ડ ડિસ્ક અને તેનું મૂલ્યાંકન પૂર્ણ કર્યું છે હવે આગલા ટાસ્કમાં આપણે પેન ડ્રાઈવ વિશે માહિતી મેળવીશું